નમસ્તે બાળકો બાળકો પાઠ 7 એક છરાંગી દરિયો કૂદો આપણે સંવાદ ચાલુ હતો તે હવે આપણે આગળ સમજવાનો છે હનુમાન દાદા હતા તેમણે રાવણને કહ્યું કે તમારે મને બેસવા માટે આસન તો આપવું જ પડશે ત્યારે રાવણ કહે છે ગુસ્સામાં કે સૈનિકો આ વાનરને હાલ જ જેલમાં પૂરો તો બાળકો આપણે આટલે સુધી સમજાયા હતા હવે આગળનો સંવાદ આપણે આગળ સમજીશું એક મંત્રી એટલે કે એક મંત્રી કહે છે શમા મહારાજ પણ આ અન્ય રાજ્યમાંથી આવ્યા છે એટલે આપણા મહેમાન કહેવાય એમને જેલમાં ન પુરાય હું આપને વિનંતી કરું છું કે એમને આસન પણ આપવું જોઈએ રાવણ કહે છે બિલકુલ નહીં એણે જે કેવું હોય તે ઉભા ઉભા જ કેવું પડશે એટલે રાવણ કહે છે કે બિલકુલ નહીં એણે જે કેવું હોય તે ઉભા ઉભા કહે મંત્રી કહે પણ મહારાજ રાવણ કહે પણ ને પણ આ મારી યાજ્ઞા છે કે એ ઉભો જ રહેશે હનુમાન કહે કઈ વાંધો નહીં મને આસન પર બેસતા આવડે છે હનુમાન કહે કઈ જ વાંધો નથી મને આસન પર બેસતા આવડે છે આમ કહી હનુમાને પોતાના હાથની એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા માંડી પૂંછડીને ગોળ ગોળ ગુજરાત જેમ ગોઠવવા માંડી પૂંછડી ખૂબ લાંબી થઈ એટલે રાવણ કરતા પણ ઊંચું આસન થયું હનુમાન તો કૂદકો મારીને ઉપર બેસી ગયા રાવણ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો રાવણ કહે આ માંદરાને તાત્કાલિક પકડી લો એની પૂંછડી કાપી નાખો કે સળગાવી નાખો રાવણ કહે કે આ માંદરાને તરત જ પકડી લો તેની પૂંછડી કાપી નાખો કાં તો સળગાવી દો મંત્રીઓ અને સૈનિકો હનુમાનની આવી શક્તિથી ડરી ગયા એટલે એમને એમ ઊભા રહ્યા મંત્રીઓ અને સૈનિકો જે હતા તે હનુમાનની આવી શક્તિથી ડરી ગયા એમને બીક લાગતી હતી અને એ લોકો તો ઊભા જ રહી ગયા હનુમાન પોતાના પૂંછાછન પર બેઠા બેઠા હસતા હતા એટલે કે પૂંછડીનું જે આસન બનાવ્યું હતું તેની ઉપર બેસીને હસતા હતા રાવણ કહે સૈનિકો તાત્કાલિક મારી યજ્ઞાનું પાલન કરો એટલે મેં જે યજ્ઞ આપી છે તેનું પાલન કરો આ અભિમાની વાનરની પૂંછડી સળગાવી દો આ જે અભિમાની વાનર છે તેની પૂંછડી સળગાવી દો સૈનિકો ક્યાંકથી થોડા ગાભા ગોદડા લાવ્યા અને હનુમાનની પૂંછડી પર વીંટાળ્યા ક્યાંકથી તેલ લાવીને એ ગાભા દોરડા પર રેડ્યું છેલ્લે દિવાશ્રીથી પૂંછડી સળગાવી જેવી પૂંછડી સળગી કે તરત હનુમાને પોતાનું પરાક્રમ શરૂ કર્યું લાંબી પૂંછડીનો છેડો જુદી જુદી જગ્યાએ ભડકાવવા માંડ્યો ઘડીકમાં આ ખૂણે તો ઘડીકમાં પેલા ખૂણે એટલે કે જે પૂંછડી સળગાવી હતી એ પૂંછડીનો છેડો બધા ખૂણે ખૂણે અટકાવવા લાગ્યો આખી રાત સભામાં ભાગમભાગ થઈ ગઈ એટલે કે જે રાત સભા બેઠી હતી ત્યાં દોડાદોડી થઈ ગઈ હનુમાન તો સળગતી પૂંછડી સાથે ત્યાંથી કૂદીને રાજમહેલના બીજા મકાનો તરફ ગયા હનુમાનની જે પૂંછડી સળગતી હતી ત્યાંથી તેઓ રાજમહેલમાંથી કૂદીને બીજા બાજુમાં જે મકાનો હતા ત્યાં ગયા ત્યાંથી બજાર બાજુ ગયા એટલે કે જે લંકા હતી રાવણની ત્યાં બજાર હતું ત્યાં પણ ગયા જ્યાં ગયા ત્યાં આગ લાગવા માંડી એટલે જ્યાં જ્યાં ગયા ત્યાં આગ લાગવા માંડી લંકાના રાક્ષસો નાશ ભાગ કરવા લાગ્યા લંકાના જે રાક્ષસો હતા તે ભાગમ ભાગી કરવા લાગ્યા સૈનિકો એક જગ્યાએ આગ ઓલવે ત્યાં હનુમાન બીજી જગ્યાએ પૂંછડી અડકાવ્યું ઠેક ઠેકાણે આગ લાગી હનુમાન તો હસતા જાય આગ લગાડતા જાય ને ગાતા જાય લંકા તારી સળગી ગઈ પૂંછડી મારી સાજી રહી તેલ પણ તારું ગાભા તારા દિવાસળી પણ તારી ગઈ પૂંછડી મારી સાજી રહી સળગ્યા મકાનોને સળગ્યા મહેલો ઊભી બજાર પણ સળગી ગઈ પૂંછડી મારી સાજી રહી બાળકો આપણે સૌ પ્રથમ એક કાવ્ય ગાયું અને સમજ્યા હતા તો એ આ સંવાદ પર આધારિત